ज्वेलर्स तेमज मोबाइलनी दुकानमांथी खरीदी करी पेटीएम एप्लिकेशन द्वारा मैसेज करीने छेतरपिंडी करती टोळकी झड़पाई छे। बापोद पोलीस स्टेशन विस्तार में 29 जानुआरी रोज साई ज्वेलर्स नामनी दुकान में बैठगी समूह द्वारा सोनानी बे वींटीनी खरीदी करवामां आवी अने पेटीएम अकाउंट थी दुकानदार ने पेमेंट करवानुं कही दुकानदार ना पेटीएम अकाउंट में ऑनलाइन 16,700 पेमेंट कर्या अंगेनो मैसेज मोकल्यो हतो। अने दुकानमांथी सोनानी बे वींटी लईने निकळी गया हता। घणो समय थई गयो होवा छतां दुकानदारना खातामां पैसा जमा नहीं थता दुकानदारे तपास करता पोते ठग टोळकीना हाथे छेतराया होवानुं मालूम पड़ता बापोद पोलीस मथकमां ठग टोळकी विरुद्ध फरियाद नोंधावी हती। अमारे त्यां सवारे 9 થી 10 ની वच्चे 2 તારીખે मोबाइल लेवा माटे 2 જણા आया था अने छोकराओ हता यंग एटले एमने कीधु के मने फोन बताओ एटले एमने फोन बताव्यो तो एमने ओप्पोनो फोन 9999 A15 करीने मॉडल छे ते एमने परचेस कर्यु अने पछी एमने एम कीधु के भाई मने ऑनलाइन पेमेंट करवू छे एटले मैं एने मारो बारकोड आप्यो तो एमने कीधु बारकोडथी नहीं थाय मारे मारा सर ने गिफ्ट करवो छे एटले मुकेश सर करीने छे ए तमारे फंड ट्रांसफर करशे एटले तमारो नंबर आपो एटले हुं ए नंबर आप्यो नंबर चकासणी करीने एमने मारुं नाम कीधु केम के त्यां आपणे ऑनलाइन पेमेंट ट्रांसफर करीए तो त्यां आपणुं नाम आवे एमने कीधु के मुस्तफाभाई वोरा मैं कहूँ के हाँ एटले एमने कीधु ठीक छे एटले एमने 9,999 मारीमां ट्रांसफर कर्या मने मैसेज आव्यो एमां ऑर्डर आईडी लखेलो हतो अने कस्टमर केर नंबर लखेलो हतो एनी साथे मने मैसेज आव्यो पछी ए भाई अहींथी मोबाइल लईने चाल्या गया अने एनी पछी मैं पेटीएम में जईने सेटलमेंट कर्यु बिजनेस अकाउंट होय तो सेटलमेंट करीए एना 24 अवर्स में के ते टाइम में पैसा जमा थाय एटले मैं सेटलमेंट कर्यु तो सेटलमेंट में पैसा जमा थया नहीं अने पछी फोन कस्टमर केर में लगायो एटले कस्टमर केर में फोन लाग्यो तो ए ऑर्डर आईडी नी जाण आपी मैं एमने तो एमने कीधु के आ फ्रॉड छे आवुं कोई ट्रांजेक्शन आ रीते थयुं नथी। पछी मैं आज अमारा VMA करीने मोबाइल एसोसिएशन ग्रुप छे एनी अंदर आ फॉरवर्ड कर्यु तो त्यांथी एवुं आव्युं के ए मा एंटरप्राइज त्यां भी सेम आवुं करेलुं छे अने आगळ ज्वेलर्सनी दुकान छे आजवा रोड पर एना त्यां 29 તારીખે 16,700 ની सेम छेतरपिंडी करेली छे એમ જાણવા મળ્યું। પછી અમે આ ઘટનાને બાપોદ પોલીસ ચોકી પર જઈને અરજ કરી અને અરજી આપી છે। પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના જ કલાકોમાં ઠગ ગેંગ 3 આરોપીની ધરપકડ કરી છે જ્યારે 1 અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઠગ ટોળકી દ્વારા શહેરની રાજ કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન તથા મા એન્ટરપ્રાઇઝ નામની મોબાઈલની દુકાનોમાંથી વિવો કંપનીનો મોબાઈલ તથા ઓપ્પો કંપનીનો મોબાઈલની ખરીદી કરી બીજાના નામના બિલો બનાવી પેટીએમ એપ્લિકેશન દ્વારા રૂપિયાની ચૂકવણી કરી છે હોવાનું જણાવી દુકાનદારો સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે। હાલ પોલીસ દ્વારા ઠગ ટોળકી દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ રીતે છેતરપિંડી આચરી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા પકડવામાં આવેલ ઠગ ટોળકીના 3 આરોપીઓએ નામાંકિત યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કરેલ છે। અજયકુમાર, પૂનમભાઈ ખાવડિયા અને SY BCOM સુધી MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ છે। સંતોષ રમેશભાઈ કાવડિયા BCOM સુધી MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ છે જ્યારે હેરી વિષ્ણુભાઈ પંચાલે પારુલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ ડિપ્લોમા સુધી અભ્યાસ કરેલ છે। આરોપી પાસેથી પોલીસે ઓપ્પો કંપનીના મોબાઈલ ફોન નંબર 1 તથા વિવો કંપનીનો મોબાઈલ નંબર 1 રીકવર કરેલ છે। બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાઈ જ્વેલર્સ નામની દુકાનમાં આ પ્રકારની ઘટના બનેલ હોવાનું પોલીસને ધ્યાન પર આવેલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવેલી જેમાં 1 આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવેલો અને તેની પૂછપરછ કરતા અન્ય 3 આરોપીઓ તેની સાથે જોડાયેલ હોવાનું જાણવા મળેલ જે પૈકી 3 આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેઓને એરેસ્ટ કરી આ તમામ મુદ્દામાલ રિકવર કરવાની તથા અન્ય ક્યાં ક્યાં કેટલી જગ્યાએ બરોડામાં આ પ્રકારનો ગુનો કરેલ છે તેની તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે। આરોપીની જે MO છે અલગ અલગ દુકાન જેવી કે જ્વેલર્સની દુકાન મોબાઈલ દુકાન તે તમામ જગ્યાએ શોપિંગ કર્યા બાદ પેટીએમથી એનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવતું અને એ જ્યારે મેસેજ કરતો ત્યારે જે વેપારી છે તેને મેસેજ મળી જતો પેમેન્ટ થયા અંગેનો અને એકચ્યુઅલમાં પેમેન્ટ થતું નહોતું। આ મેસેજની જે ડિલિવરી જે છે એ મોબાઈલ એપના ઉપયોગ દ્વારા થતી કે જેથી બેંકમાં પૈસા જમા ન થતા મોબાઈલ એલર્ટ મળી જતો જેથી વેપારીઓને એવું ખ્યાલ આવતો કે પોતાને પેમેન્ટ થઈ ગયેલું છે પરંતુ એકચ્યુઅલી ઓનલાઈન ઠગાઈનો ઉપયોગ કરી અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવતું હતું।